શબ્દોમાં કહી દીધું છે કે હવે એમની ધીરજ ખૂટી રહી છે. એમણે મને કહી દીધું છે કે મારા પતિ છે અને ક્યાં સુધી હું એમને પતિ તરીકેના અધિકાર નહીં આપું. મોટી મમ્મી, મને ડર છે કે હું વધારે સમય સુધી એમને મારાથી દૂર નહીં રાખી શકું, કારણ કે સાચું કારણ હું એમને નથી કહી શકતી અને એમની ઈચ્છાઓ પર પાણી ફેરવીને મારે એમને દુઃખ પણ નથી આપવું. નામ જોવા જાય તો એમની વાત પણ સાચી છે, એ આખરે મારા પતિ છે, એમને બધું જાણવાનો પૂરો અધિકાર છે અને હું ક્યાં સુધી એમની જિંદગીની વાત અંધારામાં રાખી શકું. જો બેટા, મને સમજાય છે કે તું કેવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. બેટા, જો તારે જયની ઈચ્છા પૂરી કરવી હોય તો તું કરી શકે છે. હું કોણ છું રોકવા વાળી? પતિ પત્નીની વચ્ચે આવવાનો મને શું અધિકાર છે? પણ બેટા, પછી જે થશે ને એને નસીબ સમજીને સ્વીકારી લેવું પડશે, પછી અફસોસ નહીં કરવાનો. હારી જઈશું એ જાણતા હોવા છતાંય બાજી હાથમાંથી જવા દીધી, પછી તમારી મરજી, હું કોણ છું કેવા ભાઈ. વાહ, મારી કૂટનીતિ પર તો આજે મને જરા વધારે જ ગર્વ થઈ રહ્યો છે. બિચારી કુમકુમ. એમને મળવું, પણ મળવું કેવી રીતે? શું કરું? મોટા ઉપાડે ભાભીને કહી તો દીધું કે ખોટું નહીં બોલું. હવે જો ખોટું બોલ્યો ને એમને ખબર પડી ને તો અટકાઈ જઈશ. એવું કંઈક કરવું પડશે જેથી એક કાકરે બે પંખી મરે. કંઈક તો કરવું પડશે.